યોજનાઓ લાવી રહી છે એના ઉપરથી અમને એવું લાગે છે કે સરકાર માં મીઠાનો અભાવ કયો છે એટલા માટે અમે થી મીઠું લઈને અહિયાં ગાંધીનગર સરકાર ને આપવા આવ્યા છે કે થોડું મગજમાં મીઠું ભરો અધિકાર યાત્રા છે તે હવે ગાંધીનગર પહોંચવાની છે અને અહીંયાથી ગાંધી આશ્રમ જશે અને આમ આદમી પાર્ટી આ વખતે યુવા અધિકાર યાત્રાને સપોર્ટ કર્યો છે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ આપણી સાથે ઉપસ્થિત છે તેમની સાથે વાત કરીએ પ્રવીણભાઈ આપ પણ હતા આ યાત્રાની અંદર શું કહેશો સાત સાત દિવસથી આ જે યુવાનો છે તે આવી જ રીતે યાત્રા કાઢી રહ્યા છે સરકાર સાંભળશે નહીં સાંભળે શું લાગી રહ્યું છે આપને સૌ પ્રથમ તો જે યુવા અધિકાર યાત્રા દાંડીથી ગાંધીનગર આવી અને અહીંયાથી સાબરમતી આશ્રમ જવાની છે ત્યારે આ સમગ્ર યાત્રામાં જે યુવાનો જોડાયા છે આજે જે જોડાવાના છે એ બધાને આપના ટીવીના માધ્યમથી અભિનંદન પાઠવું છું કે અવાજ પોતાને જે અન્યાય થઈ રહ્યો છે એ બાબતે એમણે અવાજ બનવાનો પ્રયાસ કર્યો છે આ સમગ્ર ઘટનાની અંદર જ્ઞાન સહાયક રદ કરવાની બાબત હોય કાયમી શિક્ષકોની ભરતી કરવાની બાબત હોય કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાની વાત હોય કે યુવાનોના અન્ય કોઈ પણ પ્રશ્નો હોય અટકી ભરે પડેલી ભરતી હોય આ તમામ પ્રશ્નોને ઉજાગર કરવા માટે આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓ અમારા ધારાસભ્યજી ચેતરભાઈ વસાવા અમારા યુવા નેતાભાઈ શ્રી યુવરાજસિંહ જાડેજા અને તમામ પદાધિકારીઓએ દાંડીથી સતત આ યાત્રામાં સાથે રહી અને આજે અત્યારે અહીંયા ગાંધી ગાંધીનગર પહોંચવાના છે અને અહીંયાથી ગાંધી આશ્રમ જવાના છે અમારી માગણી છે યુવાનોવતી ગુજરાતના યુવાનોવતી વતી માગણી છે કે આ જ્ઞાન સહાયકની જે ભરતી છે જે જ્ઞાન સહાયકની જે વાત કરે છે એ રદ કરવી જોઈએ અને કાયમી શિક્ષકોની ભરતી કરવી જોઈએ એમનું કારણ માત્ર ને માત્ર એટલું છે કે જો ટેટ અને ટાટ જેવી પરીક્ષાઓમાં તમે બે બે માધ્યમો બે બે વાર પરીક્ષા લઈ અને વિદ્યાર્થીઓને પરીક્ષાઓ અપાવો અને ત્યારબાદ તમે કોન્ટ્રાક્ટની અંદર એમ ભરતી કરવાની વાત કરો આ તો એક યુવાનોની મજાક સમાન છે મને એ નથી સમજાતું કે હજી સુધી ગુજરાતમાં તો કેમ વિધાનસભાની અંદર ધારાસભ્ય સહાયકની ભરતી નથી આવી કેમ લોકસભાની અંદર સંસદ સભ્ય સહાયક મંત્રી મંડળની અંદર મંત્રી સહાયક કે મુખ્યમંત્રી સહાયકોની ભરતી કેમ નથી આવતી તો યુવાનો માટે જ આવું શા માટે યુવાનોને જ્યારે વિદ્યા સહાયકમાં ભરતી કરવાની વાત આવે ત્યારે જ્ઞાન સહાયક જેવી એક વાત લાવી અને કોન્ટ્રાક્ટમાં ભરતી કરી અને એમનું શોષણ કરવાની આ સરકારની પહેલ છે આ પહેલને અમે સફળ નહીં થવા દઈએ ગુજરાતના યુવાનોને સાથે રાખી અને અવાજ અત્યારે ઉઠાવ્યો છે આવનારા સમયમાં હજુ વધારે અવાજ ઉઠાવવો પડશે તો આમ આદમી પાર્ટી ચોક્કસથી અવાજ ઉઠાવશે ઘણા લોકો આ સમગ્ર વાતમાં એવું કહે છે કે ગાંધીજી ગાંધી અહીંયા ગાંધી આશ્રમથી દાંડી ગયા હતા તો તમે દાંડીથી અહીંયા શું કામ આવ્યા એમનું રીઝન છે કે જ્યારે ગાંધીજી અહીંયાથી દાંડી ગયા હતા ત્યારે મીઠાના ભાવનો જે વધારો થયો હતો એના વિરોધની અંદર જ્યારે ગાંધીજી આંદોલન કર્યું હતું પણ સરકાર જે આ યોજનાઓ લાવી રહી છે એના ઉપરથી અમને એવું લાગે છે કે સરકારમાં મીઠાનો અભાવ થયો છે એટલા માટે અમે દાંડીથી મીઠું લઈને અહીંયા ગાંધીનગર સરકારને આપવા આવ્યા છે કે થોડું મગજમાં મીઠું ભરો અને યુવાનોનું શોષણ બંધ કરો તમે યુવાનોનું શોષણ આને કહી રહ્યા છો પરંતુ સરકાર એવું કહી રહ્યા છે કે વૈકલ્પિક વ્યવસ્થા છે તમે આને પોલિટિકલ મુદ્દો બનાવી રહ્યા છો સરકાર કોઈપણ મુદ્દાને અમલીકરણ કરવા માટે વૈકલ્પિક વ્યવસ્થાઓની વાત કરી રહી છે શું આને વૈકલ્પિક વ્યવસ્થા કહી શકાય શું ફિક્સ પગારના કર્મચારીઓની ભરતી ઘટાડી કાયમી કર્મચારીઓની ભરતી ઘટાડી અને કોન્ટ્રાક્ટ ઉપર કોઈને ભરતી કરવા એ વૈકલ્પિક વ્યવસ્થા છે શું કાયમી ભરતી અટકાવીને આઉટસોર્સમાં પોતાના મળતિયાઓને લાભ અપાવો શું એ વૈકલ્પિક વ્યવસ્થા છે તો હું એવું માનું છું કે જો આને વૈકલ્પિક વ્યવસ્થા માનતા હોય તો આવતીકાલથી તમે બીજી વૈકલ્પિક વ્યવસ્થા પણ ઊભી કરો ને કે જે ધારાસભ્યો છે તો સહાયક ધારાસભ્યો તરીકે ભરતી બહાર પાડો બધા યુવાનો હોંશે હોંશેમાં જોડાશે એટલે આ વૈકલ્પિક વ્યવસ્થાની વાત ખાલી માત્ર ટેબલ પૂરતી છે પરંતુ મૂળ વાત એ છે કે એમને કાયમી નોકરી નથી આપવી કાયમી નોકરી આપીને કોઈને પગાર નથી આપવા એમને કોન્ટ્રાક્ટ ઉપર યુવાનોનું શોષણ કરવું છે આઉટસોર્સ ઉપર યુવાનોનું શોષણ કરવું છે એટલા માટે સરકાર આ તમામ મુદ્દાઓ આગળ લાવી રહી છે સાથે પ્રવીણભાઈ એક સવાલ એ છે કે આ જે મહિલાઓ પણ ઘણી બધી આ યાત્રાની અંદર જોડાઈ અને આ મહિલાઓ સતત સાત દિવસથી આ યાત્રાની અંદર આગળ વધી રહી છે સાથે કુબેર ઇન્ડોરનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ગઈકાલે વાયરલ થયો ગરબા રમી રહ્યા છે તમને તમારું શું કહેવું છે જુઓ પહેલાં તો આજે જેટલા પણ યુવાનો અને જેટલા બહેનો આ સમગ્ર સાત દિવસની યાત્રાની અંદર સતત આગળ ચાલી રહ્યા છે અત્યારે નવરાત્રીનો ઉત્સવ છે તમામ લોકોએ નવરાત્રી જેવા પર્વને પણ સાઇડમાં રાખીને પોતાની જ્યારે માંગણી આગળ રજી રજૂ કરી રહ્યા છે ત્યારે એક જવાબદાર મંત્રી એક જવાબદાર વ્યક્તિ ઠીક છે ઉત્સવ ઉજવે એનાથી અમને વાંધો ન હોઈ શકે પરંતુ જ્યારે યુવાનો એક રસ્તાઓ ઉપર હોય યુવાનો પોતાની વાત રજૂ કરી રહ્યા હોય ત્યારે એમણે પોતાનું સ્ટેન્ડ તો ચોક્કસથી ક્લિયર કરવું જોઈએ અને પછી ગરબા રમવા જોઈએ બિલકુલ સ્ટેન્ડ ક્લિયર કરવું જોઈએ અને પછી ગરબા રમવા જોઈએ પ્રવીણ રામ છે આપણી સાથે અને તમે અહીંયા જે દાંડી યાત્રા છે યુવા અધિકાર યાત્રા તે હવે અહીંયા થોડીવારમાં પહોંચશે અને આ જે યાત્રા છે તે આજે પૂરી થાય છે અને સાબરમતી જશે પણ પ્રવીણભાઈ સરકારના જ ઘરમાં સરકારને જ ઘેરવાનો તમે માણસા ગયા માણસાની અંદર કેન્દ્રીય ગૃહમંત્રીનું માદરે વતન છે અને પછી ગાંધીનગર આવી રહ્યા છો ચોક્કસથી મેં અગાઉ તમને જે આગળ કીધું એ જ વાત છે કે અમે દાંડીથી ગાંધીનગર એટલા માટે આવ્યા છે કે અમને એવું લાગ્યું છે કે સરકારના ક્યાંક ને ક્યાંક સરકારની નીતિઓમાં સરકારની વાતોમાં ક્યાંક મીઠાની કમી રહી છે અને એટલા માટે દાંડીથી મીઠું લઈ આવીને સરકાર સુધી અહીંયા પહોંચાડવાને સરકારને સારા મુદ્દાઓ માટે વિવશ કરવા માટે અમારો ગાંધીનગર આવવાનો પ્રયાસ છે અને અમે સરકારને એ જ મુદ્દા ઉપર ચેતવવા માગીએ છીએ કે કાંઈક સારા ડિસિઝન લઈએ કારણ કે મને એ નથી સમજાતું કે જે જગ્યા ઉપર કોન્ટ્રાક્ટ કર્મચારીની ભરતી કરવામાં આવે એમને અઢાર હજાર પગાર આપવામાં આવતો હોય અને એ જ પોસ્ટ ઉપર એ જ જગ્યા ઉપર આઉટસોર્સથી જો ભરતી કરવામાં આવે તો એને પચીસ હજાર રૂપિયા પગાર આપવામાં આવે આ આ મને આ સિસ્ટમ નથી સમજાતી તો એનો સીધો મતલબ એવો થાય છે કે સરકાર એમના મડતિયાઓને ઓન પેપર નહીં ઓફ પેપર પૈસા એમના ખીચામાં મોકલે છે ત્યાંથી ભ્રષ્ટાચાર કરે છે એટલે સરકાર જે ડિસિઝનો લઈ રહી છે મને અમને એવું લાગે છે કે એક મીઠાની કમી છે એમાં એટલા માટે અમે આ યાત્રા ગાંધીનગર થઈને પસાર કરી પણ ભૂપેન્દ્રભાઈ માટે તો કહેવાય છે કે મૃદુ અને મક્કમ છે એકવાર ડિસિઝન લઈ લે એટલે લઈ લે જો રાજતંત્રની અંદર કે અન્ય કોઈપણ પરિસ્થિતિની અંદર મક્કમતા ચોક્કસથી હોય પણ તમે જ્યારે સાચો નિર્ણય લો ત્યારે તમારી મક્કમતા હોવી જોઈએ નિર્ણય શક્તિ રાજકારણની અંદર ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે પરંતુ જ્યારે તમે સાચા મુદ્દા ઉપર હોય ત્યારે તમારી નિર્ણય શક્તિ મજબૂત હોવી જોઈએ પણ જ્યારે તમારા નિર્ણયથી કોઈ યુવાનોને અન્યાય થઈ રહ્યો હોય તમારા નિર્ણયથી ક્યાંક કાયદાઓનો ભંગ થઈ રહ્યો હોય તો ત્યાં મૃદુ અને મક્કમતા એ મારા મત મુજબ એ મૃદુ ને મક્કમતા નથી એ હઠ છે એ હિટલર શાહે છે તો આ હતા પ્રવીણ રામ આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં